નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો અરીખમ ગુજરાત। મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના હિન્દુલિયા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા મોદી સરકારની ગેરંટીના રથનું સરપંચ સહિત ગ્રામજનોએ ઢોલ શરણાઈના તાલે પરંપરાગત રીતે સ્વાગત કર્યું હતું। अपना संघ महानुभाव हस्ते उज्ज्वला योजना, आयुष्मान कार्ड योजना तथा पूर्ण शक्ति योजना सहित सरकार ने विविध योजनाओं लाभार्थियों ने योजना के लाभों वितरण कर લાભાર્થી સરકારના લાભથી વંચિત ન રહી જાય તે માટે લાભ લેવા અપીલ કરી હતી। આ કાર્યક્રમમાં મેરી કહાની મેરી જુબાની અંતર્ગત મિશન મંગલમ, કિસાન સન્માન નિધિ, આવાસ યોજના, પીએમ જય યોજનાના લાભાર્થીઓએ પોતાને મળેલા લાભની વાત કરી પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપતું નાટક ધરતી કહે તું પુકાર કે રજૂ કરવામાં આવ્યું। ગ્રામજનોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સહભાગી થવા તેમજ વિકસિત ભારત 2047 ના સ્વપ્નને સાકાર કરવામાં પોતાની ભાગીદારી નોંધાવવાના પણ સંકલ્પ લીધા હતા। કાર્યક્રમના સ્થળે વિવિધ વિભાગોના સ્ટોલ દ્વારા યોજનાઓ વિશે લોકોને માહિતગાર કરવામાં આવ્યા। 2047 સુધી આત્મનિર્ભર વિકસિત રાષ્ટ્ર બનાવવાના વિવિધ યોજનાની માહિતી આપતી રથની સ્ક્રીન પર ફિલ્મ ગ્રામજનોએ નિહાળી હતી।
આ તબક્કે ઉપસ્થિત ધરતી પુત્રોને ડ્રોન દ્વારા ખેતીમાં કેવી રીતે દવાનો છંટકાવ કરી શકાય તે માટે ઉપસ્થિત ખેડૂતો ગ્રામજનોએ માહિતી મેળવી હતી। આ કાર્યક્રમમાં યાત્રા ઇન્ચાર્જ મુરદીભાઈ રાણા, જિલ્લા ભાજપ કાર્યાલય મંત્રી જીગરભાઈ પંડ્યા, અગ્રણીઓ ગમીરભાઈ દામોદ, ભરતભાઈ બારિયા, રામાભાઈ, સરપંચો, અધિકારીઓ, કર્મચારીઓ, શાળાના પરિવાર તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। મુરદીભાઈ રાણા સાહેબ ખૂબ જ એક્ટિવ અને વર્ષોથી આ વિસ્તારની અંદર નાનામાં નાના લોકોના કામ કરવા માટે સતત દોડતા રહેતા હોય છે। શિક્ષણ જગતના પણ વિદ્વાન એવા જિલ્લા પંચાયત સદસ્ય શ્રી ગભીરભાઈ, મારા મિત્ર તાલુકા પંચાયત સભ્ય શ્રી ભરતભાઈ, ઇન્દોલિયા પંચાયતના ઇન્દોલિયા ગામના પ્રથમ નાગરિક બેન શ્રી, સાથે સાથે આજુબાજુની પંચાયતમાંથી આવેલા સરપંચશ્રીઓ, મારા મિત્ર ચંદાકસિંહ સિમલિયા સરપંચશ્રી, ગામના વડીલો વસુકાકા ખૂબ વર્ષોથી કામ કરતા આવ્યા છે, ગામમાંથી મોટી સંખ્યામાં આવેલા વડીલો, માતાઓ, બહેનો, સરકારી કર્મચારીઓ અને ખાસ કે જે લોકો આજે તમારા આંગણે આવ્યા છે અને તમને આ યોજનાઓનો લાભ આપવા માટે આવ્યા છે એવા કર્મચારી મિત્રો, તાલુકા પંચાયતના મહેશભાઈ અને એમની આખી ટીમ, સરકારી કાર્યક્રમો દર વખતે થતા રહેતા હોય છે પરંતુ આ વખતે મોદી સાહેબ એક અલગ પ્રકારનો કાર્યક્રમ લાવે છે। આ માત્ર ને માત્ર સાંસ્કૃતિક કાર્યક્રમ, સરકારી કાર્યક્રમ એવું નથી। અહીં આવીને ઘણા બધા લોકોને બોલાયા, એ લોકોએ વાત કરી, એમને જે યોજનાનો લાભ લીધો છે એ વાત કરી, એ અમને તૈયાર કરીને બોલાયેલા લોકો નથી। એવું નથી કે સરકારી કર્મચારીઓ અમને એડવાન્સમાં બોલાવી લીધા, એમને તૈયાર કર્યા કે તમારે આવું બોલવાનું છે, લખીને આપી દીધું, એવું નથી। હમણાં ભાઈ આવ્યા, કાકાને લઈને આવ્યા, એમણે વાત કરી કે મારા પિતા જ્યારે બીમાર હતા, જ્યારે ઘરની અંદર કોઈ નાની મોટી બીમારી આવે છે ત્યારે તાત્કાલિક પૈસાનો જે પ્રશ્ન ઊભો થાય છે એ પરિવારને જ ખબર પડતી હોય છે। 5-7 લાખ રૂપિયા જેટલો ખર્ચ એ મોદી સાહેબે એક એવી યોજના બનાવી કે એના કારણે ગરીબમાં ગરીબ લોકોનું સ્વાસ્થ્યની સારવાર થઈ શકે। ઘણી બધી 17 જેટલી યોજનાઓ, આજે 17 જેટલી યોજનાઓનું કામ અહીં બેઠા તમારા ગામમાં બેઠા અહીં આગળ થવાનું છે। જે પણ લાભાર્થીઓ રહી ગયા છે કે જે યોજનાનો લાભ નથી લઈ શક્યા, હમણાં અમારા મૂર્તિ કાકા જે પણ કાર્યક્રમમાં જાય એટલે પહેલું આપું છે કે ભાઈ સસ્તા અનાજની દુકાનવાળો ભાઈ આવ્યો છે, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો લાભ કેટલા લોકોને મળ્યો છે એટલે પૂછ્યું, એટલે હાથ ઊંચા કર્યા, ઘણા લોકોને બાકી હશે। અમે કાકાએ કીધું કે મેં લિંકઅપ કરાવ્યું પણ તો પણ નથી મળી શક્યો, ચિંતા કરવાની જરૂર નથી, આખે આખી સરકાર બધા જ કર્મચારીઓ 17 જેટલી ટીમ આજે તમારા ગામમાં એટલા માટે જ આવ્યા છે કે કોઈનો પણ કોઈક નાનું મોટો લાભ લેવાનો કે કોઈક યોજનાનું કામ લેવાનું વંચિત રહી ગયું હોય તો આજે એની પૂર્તતા થઈ શકે। તમારે લુણાવાડા તાલુકા પંચાયત સુધી, જિલ્લા પંચાયત સુધી, કલેક્ટર ઓફિસ સુધી, મામલતદાર ઓફિસ સુધી ધક્કા ના ખાવા પડે, આપણા ગામમાં બેઠા આપણને યોજનાનો લાભ મળે એના માટે આખી આખી ટીમ તમારા સુધી આવીને પહોંચી છે। સીધો લાભ, સીધો ખાતાની અંદર પૈસા આવે, જે પણ ડોક્ટર જે પણ ટ્રીટમેન્ટ કરે એના પૈસા સીધા ખાતામાં આવે, કોઈ પણ જગ્યાએ એક પણ રૂપિયાનો ભ્રષ્ટાચાર નહીં, એક પણ રૂપિયાની ગફલત નહીં, કોઈ બીજી કોઈ બકલમની વાત નહીં, સીધો સીધો લાભ તમામે તમામ ગ્રામજનોને મળે, લોકોને મળે એના માટે આ સરકાર કામ કરી રહી છે। હવે મોદી સાહેબ જાતે આપણા માટે આટલું બધું કામ કરતા હોય તો મારી તમારી પણ એક નૈતિક ફરજ બને કે એ યોજનાનો લાભ લેવા માટે આપણે અહીંયા આવવું પડે। ખરેખર તો આપણે લુણાવાડા સુધી જવું પડતું હતું, પણ હવે જે જ્યારે સરકાર આવી છે તો હું આપ સર્વે લોકોને આખી ટીમ બધી હું તમને અપીલ કરું છું કે ગામનો એક પણ વ્યક્તિ આ 17 માંથી એક પણ યોજનાનો લાભ લેવાનો વંચિત ના રહી જાય એની સૌએ બધાએ ભેગા લઈને એની ખાતરી આપવાની। આપણા જ ગામના જ લોકો છે, આપણા જ પરિવારના લોકો છે, જો આ યોજનાઓનો લાભ નહીં લઈ શકે તો ક્યાંક ને ક્યાંક જ્યારે ક્યારે ગંભીર પ્રશ્ન આવશે ત્યારે આ જ પ્રશ્નોને ફરીથી ઊભા થશે। સરકાર આટલું કરે છે આપણને ગામ સુધી, આપણા ઘર સુધી આવીને આપણને યોજનાઓનો લાભ આપવા માટે તૈયાર છે, હવે બાકીની જવાબદારી આપણી છે। આટલું કહી
आप सर्वे ने विनती करू छू के तमाम तमाम योजनाओं लाभ ले महेशभाई ने एमनी टीम अपनी वच्चे छे कोई पण व्यक्ति बाकी ना रहे एनी चिंता थाय अडिकम गुजरात न्यूज़ चैनल ने सब्सक्राइब करिए अने वीडियो ने लाइक करिए तेमज वधुमां वधु ग्रुपोमां शेर करिए।